मांगती तुम्हारी पासे एक ज वस्तु मांगे शो चरण कमल रज चाहती तुम्हारी पासे तुम्हारा चरण ने रज मांगे छे તમેને રજ પ્રદાન કરી અને આ અહલ્યાનો ઉદ્ધાર કરો કારણ કે રજોગુણને કારણે અહલ્યાનો રજોગુણ કામ સાથે ભળી ગયો એટલે એનું પતન થયેલું છે હવે આ રજોગુણ તમારો રામ સાથે ભળી જાય તો એનો ઉદ્ધાર થાય એમ છે માટે તમે એને ચરણ કમલ રજ પ્રદાન કરો રજથી માણસનો ઉદ્ધાર પણ થાય અને રજથી માણસનો પતન પણ થઈ જાય છે માટે તુલસીદાસજી શું લખ્યું શ્રી ગુરુ ચરણ સરોજ રજ ત્યારબાદ આગળ નિજ મન મુકુર સુધાર નિજ એટલે મારું મન એટલે મન મુકુર એટલે અરીસો થાય અહીંયા તુલસીદાસજીએ મનનો ઉલ્લેખ કર્યો છે તુલસીદાસજી સુધારવાની વાત કરે છે પણ કોને સુધારવાની વાત કરે છે મનને સુધારવાની વાત કરે છે કે નિજ મન મુકુર સુધાર તો કેમ મનને સુધારવાની વાત કરી બીજા કોઈને સુધારવાની વાત ન કરી મનને સુધારવાનું કહે છે એનું એક કારણ છે આ પ્રશ્નનો ઉત્તર આપણને શ્રીમદ ભાગવતમાંથી મળે છે શ્રીમદ ભાગવતમાં એક સંવાદ આવે છે માતા દેવહૂતિનો અને ભગવાન કપિલનો માતા દેવહૂતિએ ભગવાન કપિલને પ્રશ્ન પૂછે છે કે ભગવાન આ સંસારમાં મુક્તિ અને બંધનનું કારણ શું છે મુક્તિ અને બંધનનું કારણ શું ત્યારે ભગવાન કપિલ શ્રીમદ ભાગવતમાં ઉત્તર આપે છે કે માતા આ સંસારમાં મુક્તિ અને બંધનનું કારણ આપણું મન છે મનથી જ માણસનું બંધન થાય છે બંધાય છે અને મનથી જ માણસ મુક્ત થાય છે મુક્તિનું કારણ મન છે આપણે મુક્તિ અને બંધનનું કારણ છે માટે તુલસીદાસજી એ કોને સુધારવાની વાત કરે છે મનને સુધારવાની કેમ કે જો આપણું મન સુધરી જાય ને તો આપણા વિચાર સુધરી જાય જો આપણા વિચાર સુધરી જાય તો આપણો વ્યવહાર સુધરી જાય આપણો વ્યવહાર સુધરી જાય તો આપણું આખું જીવન સુધરી જાય પણ મન સુધારવું પહેલા જરૂરી છે માટે જ તુલસીદાસજી આ રામચરિત માનસ કોને સંભળાવે છે પોતાના મનને સંભળાવે છે અને મારી આ વાતનું પ્રમાણ પાછળ જ ચોપાઈ લખી છે વાંચો પાઈ ન કેહી ગતિ પતિત પાવન રામ ભજ સુનું સઠ મના કોને સંભળાવે છે પોતાના સઠ મનને સંભળાવે છે કેમ કે મનથી જ માણસ બંધાય છે અને મનથી જ માણસ મુક્ત થાય છે તો શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી ત્યારબાદ બીજી અર્ધાલિકામાં શું કે બરન રઘુવર વિમલ જશુ જો દા એકુ ફલચારી બરન એટલે વર્ણન કરવું રઘુબર એટલે પ્રભુનું એક નામ છે રઘુકુળમાં જે શ્રેષ્ઠ છે એને રઘુવીર કહેવાય બરન રઘુબર વિમલ અહીંયા એક શબ્દ એવો છે વિમલ આ શબ્દ તમારી માટે અજાણો હશે વિમલ એટલે શું તો જે અતિશય પવિત્ર છે જે અતિશય પવિત્ર હોય ને એની માટે વિમલ શબ્દ વપરાય તો પ્રભુનું ચરિત્ર છે ને અતિશય પવિત્ર છે બરન રઘુબર વિમલ જશુ જશ એટલે યશ જોદા એકું ફળ ચાર જે આપણને ચાર ફળ પ્રદાન કરનારું છે તુલસીદાસજી બીજી અર્ધાલિકામાં કહે છે કે હું પ્રભુનું ચરિત્ર વર્ણવા જઈ રહ્યો છું જે આપણને અર્થ ધર્મ કામ અને મોક્ષ આ ચારે ચાર ફળની પ્રાપ્તિ કરાવે છે હવે આ દોહામાંથી મને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો એક પ્રશ્ન પૂછ્યો પેલા દોહામાંથી કે બાપુ આ હનુમાન ચાલીસા એટલે શું હનુમાન ચાલીસામાં શેનું વર્ણન છે એટલે મેં કીધું ભાઈ હનુમાન ચાલીસામાં 40 ચોપાઈમાં તુલસીદાસજીએ હનુમાનજીના ચરિત્રનું વર્ણન કર્યું છે હનુમાનજી જે પરાક્રમ કર્યું હનુમાનજીના ભજનનું શરણાગતિનું વિવેકનું વિનયનું બધું જ 40 ચોપાઈમાં ટૂંકમાં 40 ચોપાઈમાં તુલસીદાસજીએ હનુમાનજીનું ચરિત્રનું ગાન કર્યું છે હનુમાન ચાલીસા એટલે એમણે કીધું સાચું તો મારો પ્રશ્ન તમને એ છે બાપુ કે હનુમાન ચાલીસામાં જો હનુમાન ચાલે હનુમાનજીના ચરિત્રનું વર્ણન હોય તો તુલસીદાસજીએ એમ કેમ લખ્યું કે બરનવ રઘુબર વિમલ જશુ તુલસીદાસજી શરૂઆતમાં એમ લખે છે કે હું રામજીના ગુણગાન ગાઉં છું અને ગુણગાન ગાય હનુમાનજીના આમ કેમ કીધું એનો પ્રશ્ન પણ વ્યાજબી છે મને કોઈ આવા પ્રશ્ન પૂછે ને તો મને બહુ પ્રસન્નતા થાય પ્રસન્નતા મને એ વાતની થાય કે લોકોને અત્યારે ભૂખ જાગી છે શાસ્ત્રોને વાંચવાની સમજવાની
મને ઘણા પ્રશ્ન મારા ગ્રુપ છે રામાયણ મોહનના ચેરિટેબલ રામાયણ ઓફિશિયલ એમાં મને પ્રશ્ન પૂછતા જ હોય લોકો. તો એમણે મને પૂછ્યું કે હનુમાન ચાલીસામાં જો હનુમાનજીના ચરિત્રનું વર્ણન હોય તો તુલસીદાસજી હનુમાન ચાલીસાના શ્લોકમાં કેમ લખ્યું કે હું રામજીના ગુણગાન ગાઉં છું? તો મારી સમજ પ્રમાણે હું તમને ઉત્તર આપ્યું તો તુલસીદાસજીએ અહીંયા હનુમાનજીને લાલચ આપી, હનુમાનજીને લાલચ આપે છે. તુલસીદાસજીએ વિચાર કર્યો કે મારે હનુમાન ચાલીસાને રચના કરવી છે, લખવી છે, અને મારે આ હનુમાન ચાલીસા હનુમાનજીને ગાયન સંભળાવવી છે. તો હવે હનુમાનજીને કઈ રીતે બોલાવો? હવે તમે હનુમાનજીને એમ કહો કે મહારાજ પધારો, મારે તમારા ગુણગાન ગાવા, તો હનુમાનજી કોઈ દિવસ આવે? હનુમાનજી પોતાના વખાણ સાંભળવા કોઈ દિવસ ન આવે. હનુમાનજી તો એક જ જગ્યા આવે, યત્ર યત્ર રઘુનાથ કીર્તનમ તત્ર તત્ર કૃતમ મસ્તકાંજલિ. જ્યાં રામચરિત્ર થતું હોય ત્યાં રામજીના ગુણગાન થાય ને ત્યાં હનુમાનજી આમંત્રણ વગર આવી જાય. તો તુલસીદાસજી વિચાર કર્યો કે મારે હનુમાનજીને બોલાવવા છે તો કંઈક લાલચ આપી હશે. એટલે તુલસીદાસજીએ લાલચ આપી કે મહારાજ પધારો, હું રામજીના ગુણગાન ગાવા માંગુ છું. જેવા હનુમાનજી પધાર્યા એટલે તુલસીદાસજી શું કર્યું? જય હનુમાન જ્ઞાન ગુણ સાધે. હનુમાનજીના ગુણગાન ગાવા લાગ્યા એટલે હનુમાનજી અટકાયા, ઉભા રહ્યા. આપણે વાત થઈ હતી પ્રભુના ગુણગાન ગાવાની, તમે મારા શિવ કર્યા છે, વાત આપણે પ્રભુની ગુણગાનની હતી. હનુમાનજી જ્યાં અટકાવ્યા એટલામાં આકાશવાણી થાય છે. આકાશવાણીના માધ્યમથી રામજી હનુમાનજીને કહે છે કે હનુમંત, તુલસીદાસ જે રચના કરે છે ને એ રચના એને કરવા દો. આ રચના કરવાથી સંસારના એક એક જીવનું કલ્યાણ થવાનું છે. તમે એને અટકાવો, એને રચના કરવા દો. પછી હનુમાનજી બેઠા, તુલસીદાસજી રચના કરે છે. માટે તુલસીદાસજી લખ્યું બર નવ રઘુબર વિમલ જશું, હનુમાનજીને બોલાવવા માટે લખ્યું છે. જોદા એકુ ફલ ચારી, કે રામજીનું ચરિત્ર જે સાંભળે, રામ નામનો જે આશ્રય કરે ને એને ચારે ચાર ફળની પ્રાપ્તિ થાય છે. હકીકતમાં આપણી ગતિ છે ને ખોટી છે. આપણે આપણે કઈ ખોટી છે કે ડોટું ખાંડી આપણે તળપદી છે. આપણે બધા મુક્તિ પાછળ દોડીએ છીએ, આપણે બધા સંપત્તિ પાછળ જોડીએ છીએ, અર્થ પાછળ જોડીએ, મોક્ષ પાછળ, ધર્મ પાછળ, કામ પાછળ જોડીએ. હકીકતમાં આપણે રામ પાછળ જોડવાનું છે. તમે એક વખત રામ પાછળ દોડો ને એટલે આ ચાર ચાર ફળ તમારી પાછળ દોડશે. વિનય પત્રિકા કહે છે આપણે દોડ ખૂટી છે. માટે જ ભરતજીએ રામાયણમાં પ્રયાગ પાસે એક માંગણી કરી છે. ભરતજી જેવા પ્રયાગ ચિત્રકૂટ જતા હતા પ્રભુ પાસે, વચ્ચે પ્રયાગ આવ્યું એટલે પ્રયાગ પાસે એક વરદાન માંગ્યું. શું માંગ્યું ભરતજીએ? ભરતજીએ પ્રયાગ પાસે ન માંગ્યું કે મને અર્થ આપી દો, મને કામ આપી દો, મોક્ષ આપી દો, ધર્મ આપી દો. પણ ભરતજીએ શું માંગણી કરી? અર્થ ધર્મ ન કામ રુચિ ગતિને ચહો નિર્બાન જન્મ જન્મ સીતારામજી પદ યહ વરદાન ના આ. પ્રયાગ પાસે ભરતજી માંગે છે કે મને ધર્મની કોઈ ચિંતા નથી, મને કામમાં કોઈ રુચિ નથી, મારે અર્થ ન જોવે, મને કામ ન જોવે, મને એક જ વરદાન આપો કે જન્મ જન્મ સુધી પ્રભુના ચરણોમાં મારો દ્રઢ અનુરાગ જાગે. કેમ કે ભરતજીને ખ્યાલ છે એક વખત રામ પકડાઈ જશે ને તો આ ફળ તો ચારે ચાર આવશે. તો માટે તુલસીદાસજી લખ્યું કે બરનો રઘુબર વિમલ જશું, જોદા એક ફળ ચારું. થોડો સમય છે તો બીજો દોહે આપણે લઈ લઈએ. તો બીજા દોહાનું ફરી વખત આપણે ભાવથી ગાન કરીએ અને ફરી હું એને તમને વિવરણ કરીને સંભળાવું છું. તુલસીદાસજી આપણને ઉપદેશ આપે છે કે ક્યારેક તમે મંદિરે જાઓ, ભગવાનના દર્શને જાઓ ને તો અહંકાર વગર ના જજો. તમારો પૈસો, તમારો સંપત્તિ, તમારો આ બધું પ્રતિષ્ઠા બધી ઘરે મૂકી જજો. કેમ કે આપણે મંદિરે જઈએ ને તો આપણો પદ લઈ જાય. ભાઈ આવવાના હોય તો મંદિરમાં બધી વ્યવસ્થા થવા પડે, પણ ભાઈને આ મંદિરે આવ્યો છે, આ બાપનું ઘર છે, બાપના ઘરથી મોટું કોઈ ઘર નથી. તમે મંદિરે જાઓ તો તમારું પદ, તમારું મન, તમારી પ્રતિષ્ઠા બધું મૂકી દેવું જોઈએ.
તુલસીદાસજી એ કીધું કે બુદ્ધિહીન તનુ જાનકી સુમિરો પવન કુમાર, તમે ભગવાન નું સુમિરન કરો તો અહંકાર રહિત તમે, તમે ખાલી થઈને મંદિરે જશો ને તો ભગવાન તમને ભરી દેશે, પણ તમે ભરેલા હોય જે પાત્ર ભરેલું હોય એને કેમ ભરવું, તો ઢોળાય જાય, પણ ખાલી હોય તો ભગવાન ભરી દે. એટલે કોઈ દિવસ ભગવાન પાસે જાઓ તો માંગણી ન કરવી, અને માંગણી કરવી જ હોય તો શું માંગવાનું કહે છે, બુદ્ધિહીન તન જાનકી સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ નિવાર. જો માંગવાની ઈચ્છા થાય ને તો પદ નહીં માંગતા, પ્રતિષ્ઠા નહીં માંગતા, સંપત્તિ નહીં માંગતા, પણ બુદ્ધિ બળ અને વિદ્યા માંગતા. કેમ કે જેની પાસે બુદ્ધિ છે, જેની પાસે વિદ્યા છે, એની પાસે સંપત્તિ તો આપોઆપ આવી જાય છે, પણ તમારી પાસે સંપત્તિ હશે અને બુદ્ધિ અને વિદ્યા ના હોય તો સંપત્તિ જતી રહેશે. સંપત્તિને જાળવી રાખવા તમારી પાસે કંઈક તો હોવું જોઈએ. ભગવાન પાસે જો માંગવાનું, આમ તો હું તમને ત્યાં સુધી કહું કે કોઈ દિવસ ભગવાન પાસે કઈ માંગવું જ નહીં. તમે મંદિરે જાઓ તો એટલું જ કહેવું કે મારી પાત્રતા પ્રમાણે મને આપજો એટલે તમને આપશે, અમને તને ધાર્યું તમે ધાર્યું નહીં ને એટલું આવશે, એમાં બને એવું. હું તમને માંગવાની શું કામ ના પડું, એનું એક ઉદાહરણ આપું. ભગવાને નક્કી કર્યું કે પુનિત બાપુને મારા બે બંગલા આપવા, પણ પુનિત બાપુ કાયમ કે મને એક બંગલો આપો, એક બંગલો આપો, એક બંગલો આપો, એટલે ભગવાન કે એક બંગલો કાઢી નાખો અને એક બંગલો આપો, બીજો એક બીજા આપી દો. તો આમાં નુકસાન કોને છે, માંગવા વાળાને જ નુકસાન, એમાં મારું જ નુકસાન. તો ભાઈ માંગવું શું કામ. રામજી એ સુતિક્ષણજી ને કીધું કે સુતિક્ષણ માંગી લે, તું જે માંગી લે આજ હું તને આપું. તો સુતિક્ષણજી એ શું કીધું, તું અહીં નીક લાગે રઘુરાય, કે પ્રભુ હું તમારી પાસે માંગીશ ને તમને જે સારું લાગે ને આપી દે, તમને સારું લાગે એ આપો. જ્યાં પ્રભુ ઉપર છોડ્યું ને એટલે પ્રભુ એને દુર્લભ ભક્તિ પ્રદાન કરી, જે રામાયણમાં બીજા કોઈને પ્રદાન નથી થઈ, પણ ક્યારે જણા એને માંગ્યું નહીં ક્યારે. પણ આપણે તો હજી મંદિરનું શિખર દેખાય ને ત્યાંથી શરૂ કરે, એટલું ઘટે છે, એટલું ઘટે, લિસ્ટ કાપે, એટલું 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 છે, એટલું ઘટે છે. માંગો નથી અને માંગો, અને હું કોઈને દોષ નથી આપતો, આપણે જીવ છે, માંગ્યા વગર એમાં હું આવી ગયો. જો માંગ્યા વગર આપણે રહી જ શકતા નથી, તો તુલસીદાસજી કહે છે આપણે જીવ છીએ, માંગ્યા વગર રહેતા નથી, માંગવું જ પડે તો બળ બુદ્ધિ અને વિદ્યા માંગવું, બીજું કાંઈ નહીં માંગવું, એમાં બધું આવી ગયું. અને ખાસ તો વિદ્યા ઉપર ભાર મૂક્યો છે કે વિદ્યા માંગજો, કેમ કે વિદ્યા દદાતી વિનયમ, વિદ્યા આપણને વિનય આપે છે અને વિનય બધા સદગુણોમાં સર્વોપરી છે. જો આ માંગ્યા વગર મને સમય વધુ મળ્યો મંગાય જ નહીં. બળ બુદ્ધિ અને વિદ્યા માંગવાનું કહે છે, બીજું કઈ ના માંગવું, માંગવું જ પડે. તો થોડી કથા લંબાવવાનું કીધું છે, તો એક ચોપાઈ આપણે લઈ લઈ ભાવથી આ ચોપાઈનું ગાન કરી એનું હું તમને વિવરણ કરીને સંભળાવું છું, પછી આપણે કથાને વિરામ આપીશું. જય હનુમાન જ્ઞાન સાગર, જય જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, પેલી ચોપાઈ છે જય કપીશ તિહુ લોક વિજ્ઞાન. તો તુલસીદાસજી હનુમાન ચાલીસાની શરૂઆત હનુમાન નામથી કરી છે, જય હનુમાન હનુમાન નામથી. તો મારે પેલા હનુમાનજીનો જ અર્થ કેવો છે કે આ હનુમાન શબ્દનો અર્થ શું થાય, કેમ કે ઘણા લોકોને ખબર નથી કે હનુમાન શબ્દનો અર્થ શું થાય. અને અત્યારે એવા લોકો એવા તત્વો ભરે છે ને કે આપણા યુવાનોને અત્યારે ટાર્ગેટ કરે છે, આપણા યુવાનોને ખબર ન હોય એવા પ્રશ્ન પૂછે. હમણાં જે વિડીયો મેં જોયો હતો કે પૂછ્યું કે હનુમાનનો અર્થ શું થાય, તો એ યુવાનને હનુમાનનો અર્થ ન આવ્યો તો પછી એને હાંસી ઉડાવવામાં આવ્યું કે તમે જેને દેવ તો તમને એનો અર્થ નથી આવ્યો. એટલે મારે તમને કરબદ્ધ વિનંતી કરવી છે કે તમારા બાળકોને શાસ્ત્રોનું જ્ઞાન જરૂર આપજો,
તમને એમને જે શાસ્ત્રમાં રુચિ હોય, હું એમ નથી કહેતો કે રામાયણ જ વંચાવજો, એને ભાગવત ગમે તો ભાગવત વંચાવો, એને ગીતા ગમે તો ગીતા વંચાવો, રામાયણ ગમે તો રામાયણ વંચાવો, કેમ કે બધા શાસ્ત્રો પરિપૂર્ણ છે. તમારો દીકરો તમારી દીકરી એક વખત બાળપણથી શાસ્ત્રનો આશ્રય કરશે ને તો હું તમને કોરા કાગળમાં લખી દઉં કે જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં એ પાછો નહીં પડે. કેમ કે આપણા શાસ્ત્રમાં બધા જ પ્રશ્નોનો ઉત્તર છે. જે દુનિયા આજે પ્રશ્નના ઉત્તર શોધે છે ને એ 5000 વર્ષ પહેલા આપણા સંતોએ લખી નાખ્યા છે. અત્યારે તો તમે યુટ્યુબમાં જોવો છો, અત્યારે નાસા, અમેરિકાની નાસા કંપની આપણે વેદની રૂચા ઉપર કામ કરે છે. એને બીજું બધું મૂકી દીધું ને વેદ લીધા. ક્યારે? જ્યારે આપણા શાસ્ત્રોમાં એટલી તાકાત છે ત્યારે. તો બાળપણથી જ તમારા બાળકોને શાસ્ત્રનું જ્ઞાન કરજો. બીજું તમે મોટું જ્ઞાન ન આપી શકો તો એને હનુમાન ચાલીસા શીખવાડી દેજો. હનુમાન ચાલીસા, કેમ કે હનુમાન ચાલીસા એક પરિપૂર્ણ ગ્રંથ છે. હું હમણાં અમદાવાદ બાજુ સાહેબ સુંદરકાંડના પાઠ કરવા ગયો. સુંદરકાંડ જેવો પૂરો થયો એટલે એક માતા એના બાળકને લઈને આવ્યા. મને કે મહારાજ, ને આપને મા બાપુ નો કે મહારાજ, કે મહારાજ એને પગે લાગ, અને એ પગે લાગી. પછી એ જે માતા હતા ને એ બેને મને એમ કીધું કે બાપુ, મહારાજ આના હાથ, આના માથા ઉપર હાથ મૂકો ને તો આને હનુમાન ચાલીસા આવડી જાય. એવડે મોટો જમણા હનુમાન ચાલીસા નથી આવડે, 10મું 11મું કઈ ભણતો. તો એ ભાઈ છોકરો હતો ને એ શું બોલ્યો કે ક્યાંથી આવડે મમ્મી, મારે ભણવાનું હોય, મારે ટ્યુશનમાં જવાનું હોય, મારે આ કામ કરવાના હોય, અને આ મહારાજજીને થોડું ભણવાનું હોય, એ થોડા ભણેલા છે, એ તો પહેલેથી આવું જ કરે છે. એને મને એમ કીધું, એને તો સુંદરકાંડ આવડે ને, એને ક્યાં ભણવાનું હોય, ક્યાં ભણેલા છે. એટલે ત્યારે મેં અમદાવાદમાં બેસીને એ છોકરાને કીધું કે ભાઈ, હું લિટરેચરનો વિદ્યાર્થી છું, હું બીએ બીએ ઇંગ્લિશ છું, ઇંગ્લિશનો ટીચર છું, 4 વર્ષ સુધી મેં વિદ્યાર્થીને ભણાવ્યા છે. મારી સાથે જે લિટરેચરમાં અભ્યાસ કરતો એ મારો મિત્ર પણ અત્યારે આવ્યો છે, પ્રવીણ વડીયા. અમે બંને પારેખ કોલેજમાં ભણેલા છીએ. તો હું લિટરેચર અંગ્રેજી ભણેલો છું. વિલિયમ શેક્સપિયર, વિલિયમ વર્ડ્સવર્થ, મેકબેથ, ઓથેલો, એના બધા ગ્રંથો મેં વાંચેલા છે. અને આ બધું લિટરેચર વાંચ્યા પછી કહું કે તુલસી જેવો અદ્ભુત ગ્રંથ આખા સંસારમાં નથી. જેના દોડવું એના દોડવું. અને કોઈને આની ઉપર સંવાદ કરવો હોય તો છૂટ છે ભૈયા. કેમ કે હું લિટરેચર ભણ્યો છું, હજી હું ભૂલ્યો નથી. તો મેં એને કીધું કે ભાઈ, હું લિટરેચરનો સ્ટુડન્ટ છું, આ તો 3 વર્ષથી પ્રેરણા થઈને રામકથા કરું છું. હકીકતમાં હું શાળાને ભણેલો છું. શાળામાં મેળ ન આવ્યો, મારો મેળ માળામાં આવી ગયો. શાળામાં ન મેળ આવ્યો, માળામાં આવી ગયો. અને આ સાચું છે, સાચું વાત છે ને. તો મેં એને કીધું કે ટ્યુશન ક્લાસ તો જઈએ, પણ આપણે જ્યારે પબજી રમતા હોય ને રાતે 12 વાગે ત્યારે જરા હનુમાન ચાલીસા વાંચી લઈએ. જ્યારે ન જવાની વસ્તુ જોઈએ ત્યારે શાસ્ત્રોનો આશ્રય કરીએ. અને હું એમ નથી કહેતો કે આખો દિવસ બાળકોને રામાયણ વંચાવો, નહીં, ખાલી 1/2 કલાક વંચાવો. તમે વાંચો એને બેસાડો બાજુ, એમને નહીં વાંચી શકું, તમે વાંચો. આપણે એક દિવસ તારક મહેતા કા ઉલટા ચશ્મા ન જોઈએ, જો આપણા દીકરામાં ભવિષ્ય સુધરતું હોય તો આપણે એને કુરબાન કરી દેવાય. પણ આપણે જ ટીવી શરૂ કરવા જોઈએ, એમ ન સુધરે. તો આપણે બાળકોને નાનપણથી જ, હવે ભવિષ્યમાં સમય એવો આવવાનો છે એટલે હું તમને અત્યારથી સાવચેત કરું છું કે ધર્મ પ્રત્યેને જાગૃત કરજો, ધર્મનો એનો આશ્રય કરાવજો, શાસ્ત્રો એને વંચાવજો. તો જય હનુમાન જ્ઞાન ગુણ, ચાલો વિષયમાં ભટકી જઈએ આપણે. તો જય હનુમાનથી શરૂઆત કરીએ. તો મારે હનુમાન શબ્દનો તમને અર્થ કેવો છે કે હનુમાનનો અર્થ શું થાય? તો આમ તો શાસ્ત્રોએ હનુમાનના ઘણા અર્થ કીધા છે, પણ મારે તમને એક સરળ અર્થ કેવો છે જે મારી પુસ્તકમાં પણ લખ્યું છે. મેં 5 પુસ્તક લખ્યા છે, એમાં એક મેં માનસ ચાલીસા કરીને પુસ્તક લખ્યું છે, જેમાં મેં આખી હનુમાન ચાલીસાને વ્યાખ્યા બધી કરી છે. એમાં મેં અર્થ લખ્યો છે કે હનુમાન એટલે જેને પોતાનું માન સન્માનનું હનન કરી નાખ્યું છે, જેના જીવનમાં અહંકાર નથી, એ હનુમાન છે. જેને પોતાનું માનનું હનન કરી નાખ્યું છે એ હનુમાન છે. કેમ કે સેવક બનવું ને સૌથી મોટું કઠિન કાર્ય છે. સ્વામી તો બની જવાય, સેવક ન બનાય. કેમ કે જે કામ સીધે ને એ બધું કરવું પડે, એમાં તમારે તમારો અહંકાર મૂકી દેવો પડે.
કોઈ તમને કહે ને કે મારું પાદુકા લઈ આવે તો પાદુકા દોડીને લાવવી પડે, તો ત્યારે અહંકાર મૂકવો પડે કે બીજાના ચપ્પુર મારે કેમ પકડવા. તો સૌથી કઠિન કાર્ય હોય તો એ સેવક નું કાર્ય છે, અને હનુમાનજી જેવો સેવક આજ સુધી કોઈ કીધું નથી. જેને પોતાના માન નું હનન કર્યું છે એ હનુમાન છે. તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. હનુમાનજી છે ને એ જ્ઞાન ના અને ગુણ ના સાગર છે. હનુમાનજી જ્ઞાન થી પરિપૂર્ણ છે. તો હનુમાનજી જો જ્ઞાન ના સાગર હોય તો આપણે ત્યાં એવો સિદ્ધાંત છે કે ગુરુ બને ઉપજે ને જ્ઞાન. ગુરુ વગર કોઈ દિવસ જ્ઞાન ઉપજે ને, તો એનો અર્થ એમ થયો કે હનુમાનજી ના કોઈ ગુરુ હશે ને જેમની પાસે તેમણે જ્ઞાન અર્જિત કર્યું છે. જેમ તુલસીદાસજી ના ગુરુ હનુમાનજી છે, તો હનુમાનજી ના પણ કોઈ ગુરુ છે? તો હા, હનુમાનજી ના ગુરુ છે. અને હનુમાનજી ના ગુરુ છે ભગવાન સૂર્યનારાયણ. સૂર્યનારાયણ હનુમાનજી ના ગુરુ છે, અને એમની પાસેથી તેમણે બધું જ્ઞાન અર્જિત કર્યું છે. એક વખત હનુમાનજી સૂર્યનારાયણ પાસે જાય છે. સૂર્યનારાયણ ને પ્રણામ કરીને કહે છે કે ભગવાન તમે મારા ગુરુ બનો અને હું તમારો શિષ્ય બનું, મારે તમને ગુરુ બનાવવો છે. એટલે સૂર્યનારાયણ વિચાર કરી તો બધું ગુરુ ને શિષ્ય તો બધું ઠીક છે, પણ આ બાળકને મેં કઈક જોયેલો છે. હવે યાદ આવતું નથી ક્યાં જોયો, પણ ક્યાંક જોયેલો છે. એટલે વિચાર કરતા કરતા ખ્યાલ આવ્યો કે આ તો એ જ બાળક છે. બાળ સમય રવિ ભક્ષ લીયો તબ તીન ઉલ્લો ભયો અંધિયારો. આ એ જ બાળક છે જેને જન્મતા વેદ ભૂખ લાગીને મને ગળી ગઈ. તો કોઈ દિવસ એવા શિષ્ય ન બનાવે જે ગુરુ ને ગળી જાય. આ તો મને ગળી ગયો, હવે આને હું શિષ્ય બનાવું, ભણાવતા ભણાવતા ભૂખ લાગે મને ગળી જાય તો હવે સીધી નાય ન પડાય ને કરે ગળી જાય. સૂર્યનારાયણ વિચાર કરે, વિચાર કરીને બોલ્યા, ઓહો આ તો મારો બડો હું તો ભાગ્યશાળી કહેવાય કે તમારે જેવો શિષ્ય મને મળે. આવો તેજસ્વી શિષ્ય કોને મળે? પણ આમાં એક મુશ્કેલી છે આ વિદ્યા કાર્યની. બોલે શું? તમને તો ખબર છે મારે સતત પરિભ્રમણ કરવું પડે, ફરતું રહેવું પડે, હું સ્થાયી ના રહી શકું. તો હું તમને કઈ રીતે વિદ્યા બનાવું? તમે કોઈ એવો ગુરુ પસંદ કરો જે તમારે તમારી જેમ સ્થાયી રહે અને બેસીને તમને ભણાવે. હું તો ફરતો રહું એટલે હું તમને વિદ્યા ના ભણાવીશ. એટલે હનુમાનજી કીધું કે મારી પાસે એનું નિવારણ છે, મારી પાસે ગ્રસ્તો છે. બોલે શું? તમે જે ગતિમાં ગતિ કરશો ને એ જ ગતિમાં તમારી બાજુમાં હું ગતિ કરીશ, પણ તમને ગુરુ તમારે તમને જ બનાવે છે. સૂર્યનારાયણે વિચાર કરીને કીધું કે એ વાત તો બરોબર છે, પણ આપણે બંને એક સાથે ગતિ કરશું તો એવું થશે કાં તો મને તમારે પીઠ દેખાશે કાં તમને મારી પીઠ દેખાશે. અને વિદ્યા માટે ગુરુ અને શિષ્યનું એકબીજાને સન્મુખ બેસવું જરૂરી છે. ગુરુ શિષ્ય એકબીજાની સામે બેસે, એકબીજાને એને મુખ દેખાય ચહેરા દેખાય ને તો વિદ્યાની આપ લે થાય. તો તમે એક કામ કરો, સ્થાયી ગુરુ પસંદ કરો જે તમને પાસે સામે બેસીને ભણાવે. ને ભગવો એટલે હનુમાનજી કીધું મારી પાસે એનો પણ એક માર્ગ છે, તમે ચિંતા ના કરો. એટલે શું? તો હનુમાનજી કહે છે કે ભગવાન તમે સીધી ગતામાં દિશા કરજો, અને તમે જેટલી ગતિમાં સીધી ગતિ કરશો એટલી જ હું ઉલટો ચાલીશ તમારી સામે. પણ ગુરુ તો મારે તમને જ બનાવ. વિનય પત્રિકામાં પદ છે કે સૂર્યનારાયણ જેટલી ગતિમાં સીધા ચાલ્યા, હનુમાનજી મહારાજ એટલી જ ગતિમાં ઉલટા ચાલ્યા. પણ ગુરુ સૂર્યનારાયણને જ બનાવ્યો. સૂર્યનારાયણને ગુરુ બનાવીને બધી જ પ્રકારની વિદ્યાઓ બધું જ જ્ઞાન એમને